नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान, चैप्टर नंबर 9 सजीवोना लक्षणों ने निवास स्थान। तो छेले आपणे ऊंट विषय જોયું હતું કે ઊંટને રણમાં અનુકૂલિત થવા માટે તેના અંગો કેવી કેવી રીતે ઉપયોગી થાય છે। તો ઊંટ લાંબા સમય માટે પાણી અને ખોરાક વિના ચલાવી શકે છે। પછી ઊંટને પરસેવો વળતો નથી, તેને લીધે તેને ગરમીથી રક્ષણ મળે છે। એવા ઘણા પોઈન્ટ આપણે ઊંટ વિશે આના આગલા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ। ત્યારબાદ ઊંટ વિશે જ એવો બીજો પ્રશ્ન છે કે ઊંટને રણનું વહાણ કહેવાય છે। વહાણ એટલે શું? કે દરિયામાં તમે જોયું હશે મોટું બધું વહાણ, દરિયાના એક કિનારેથી બીજા કિનારે મુસાફરી દરમિયાન કામ આવે છે। એટલે વહાણ એટલે એક જાતનું વહાણ કે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે। એવી જ રીતે ઊંટનું ઉદાહરણ આપ્યું છે તો કે રણ વિસ્તારમાં ઊંટ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે રણના વાહન તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા વાહનની જગ્યાએ વહાણ શબ્દ વાપર્યો છે। વહાણ એટલે આપણે દરિયામાં જે બોટ સ્ટીમર જોવા મળે, મોટું વહાણ હોય છે તો તેને વહાણ કહેવામાં આવે છે, જે આપણને દરિયામાં એક કિનારેથી બીજા કિનારે પહોંચાડે છે। તો અહીંયા આપણે ઊંટ વિશે જોઈએ તો કે ઊંટને રણનું વહાણ શા માટે કહેવામાં આવે છે, એનું કારણ આપો, તેના આપણે કારણ દર્શાવવાના છે। તો પહેલું જ કારણ ઊંટ વિશે આપણે જોઈ શકીએ કે આના આગલા લેક્ચરમાં મેં તમને પ્રશ્ન સમજાવ્યો હતો કે ઊંટ શા માટે રણમાં અનુકૂલિત હોય છે। તો તેને પરસેવો વળતો નથી, પાણી વિના લાંબો સમય સુધી ચલાવી શકે છે, પછી ઊંટને લાંબા સમય સુધી ખોરાકની જરૂરિયાત પડતી નથી। શું કામે? તો કે ઊંટને પીઠ ઉપર લાંબી ખૂંધ હોય છે, એ ખૂંધમાંથી પણ તે પોષણ મેળવી શકે છે। જો તે ખોરાક ન મેળવતો હોય કે ન મળી શકે કોઈ કારણોસર લાંબો ટાઈમ સુધી, તો તેની ખૂંધમાંથી પણ ચરબી, ખૂંધમાં રહેલી ચરબીમાંથી પણ પોષણ મેળવે છે। એટલે આવા બધા કારણોને લીધે રણમાં વસવાટ કરવા માટે ઊંટે અનુકૂળો ન ધરાવે છે। તો પેલું જ કારણ આપણે શું આપી શકીએ? તો કે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટે અનુકૂળનો ધરાવે છે। ત્યાર પછી આપણે એવું પણ જોઈ ચૂક્યા છીએ કે ઊંટને લાંબા પગ હોય છે, પગની નીચે ગાદી હોય છે, જેને લીધે તેને રણની રેતીની ગરમી લાગતી નથી। એટલે કે રણમાં દિવસ દરમિયાન જ્યારે ખૂબ જ સૂર્યપ્રકાશનો તાપ પડે તો રેતી ગરમ થઈ ચૂકી હોય, એને આપણે અડી પણ ન શકીએ તેટલી ગરમ હોય। અને એવું પણ કહેવામાં આવે કે ખાલી કીટલીમાં તમે પાણી અને ચાની ભૂકી રાખી દો, દૂધને રાખીને એમને રેતી ઉપર રાખો તો ચા ઉકળી જાય એટલી રેતી ગરમ થઈ ગઈ હોય। પરંતુ ઊંટના પગના તળિયા ગાદી જેવા અને લાંબા હોય, જેને લીધે તેને રણની રેતીની ગરમીથી મદદરૂપ થાય છે કે રણની રેતીની ગરમી તેને લાગતી નથી, તેનાથી તેનું રક્ષણ થાય છે। તો આપણે એવું લખી શકીએ કે ઊંટના પગ લાંબા અને તેના તળિયે ગાડી આવેલી હોય છે। જેના લીધે રણની રેતીની ગરમીથી રક્ષણ મળે છે। અને બીજો વિદ્યાર્થી મિત્રો એક નવો પોઈન્ટ
ના પગ ની નીચે ગાદી, એટલે કે પહોળા પગ હોય જેને લીધે ગાદી જેવો આકાર હોય તેને લીધે રેતી ની અંદર ખૂંપી જતા નથી, એટલે કે રેતી ની અંદર ગરકાવ થઈ જતા નથી, તો તે પણ તેને ચાલવામાં મદદરૂપ થાય. તો અને તેના પગ રણની રેતી માં ખૂંપી જતા નથી. જેથી તેને ચાલવામાં સરળતા પડે છે. પગ રેતી ની અંદર ખૂંપી ન જાય એટલે સરળતાથી ચાલી શકે. આપણે જ્યારે રેતી માં ચાલીએ છીએ તો આપણા પગ રેતી ની અંદર ગરકાવ એટલે કે ખૂંપી જાય છે. પછી ત્રીજો એક નવો પોઈન્ટ જોઈએ કે ઊંટ છે તો તેને ખોરાક અને પાણી વિના લાંબો સમય ચાલી શકે. આ ઉપરાંત આપણે એવું પણ ભણી ચૂક્યા કે ઊંટ ને મૂત્ર નો ત્યાગ અલ્પ માત્રામાં કરે છે, જેના લીધે એના પાણીમાંથી શરીરમાંથી પાણી ખૂટતું નથી. ઊંટ લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે, જેથી તેના શરીરમાં પાણી ટકી રહે છે. તો ઊંટ લાંબા સમયે અલ્પ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી એના શરીરમાંથી પાણી ખૂટતું નથી, એટલે કે પાણી એમને ટકી રહે, જેને લીધે ઊંટને લાંબા સમય સુધી અથવા ઊંટ લાંબા સમય સુધી ઊંટને લાંબા સમય સુધી ખોરાક અને પાણીની જરૂરિયાત રહેતી નથી. ઊંટને લાંબા સમય સુધી ખોરાક અને પાણીની જરૂરિયાત રહેતી નથી, જેને લીધે આપણે કહી શકીએ કે ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે અને ઊંટને રણનું વાહન કહેવાય છે. આમ ઉપર મુજબની માહિતી અનુસાર ઊંટ રણમાં મુસાફરી માટે સક્ષમ પ્રાણી છે. જેના લીધે ઊંટને રણનું વહાણ કહી શકાય.
તો આપણે પ્રશ્ન શું હતો કે ઊંટ ને રણ નું વાહન શું કમે કહેવાય? તો પહેલો જો પોઈન્ટ આપણે ફરીથી આખો પ્રશ્ન જોઈએ તો કે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે, એટલે કે રણ પ્રદેશમાં રહી શકે તે માટેના અનુકૂલનો ધરાવે છે. ઊંટના પગ લાંબા અને તેના તળિયે ગાદી આવેલી હોય છે. ઊંટના પગ તમે જોયા હોય તો લાંબા અને તળિયે ગાદી જેવો એટલે કે પહોળો ભાગ આવેલો હોય છે, જેના લીધે રણની રેતીથી તેને રક્ષણ મળે. રણની રેતીની ગરમીથી એટલે કે ત્યાં તેને ગરમી ઓછી લાગે એટલે સરળતાથી તે ચાલી શકે, અને રણની રેતીમાં તેના પગ પણ ખૂંપી જતા નથી. ત્યારબાદનો પોઈન્ટ શું હતો કે ઊંટ લાંબા સમયમાં ઓછી માત્રામાં જ મૂત્રનો ત્યાગ કરે છે, જેને લીધે તેના શરીરમાં પાણી તેમનું તેમજ ટકી રહે છે. ત્યાર પછી ઊંટને લાંબા સમય સુધી ખોરાક અને પાણીની જરૂરિયાત રહેતી નથી. તો આ બધા પોઈન્ટને લીધે આપણે કહી શકીએ કે ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ પ્રાણી છે, અને રણમાં સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જેને લીધે કહી શકી કે ઊંટ રણનું વહાણ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને તમારી ફેરબુકમાં વ્યવસ્થિત રીતે નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઊંટ વિશે માહિતી જોઈ, હવે પછી માછલી વિશે અભ્યાસ કરી, રણમાં રહેતા પ્રાણી વિશે અભ્યાસ કરી, ત્યારબાદ પાણીમાં રહેતા એક સજીવનું આપણે ઉદાહરણ લઈએ તો કે માછલી. તો માછલી પાણીમાં રહેવા માટે કેવા અનુકૂલનો ધરાવે છે? જેવી રીતે ઊંટ રણમાં રહેવા માટે અનુકૂલનો વિવિધ ધરાવતું હતું તે જોયું, હવે માછલીનો વારો. તો માછલીનો આપણે આના આગળના ચેપ્ટરમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માછલીને વિવિધ મીન પક્ષો આવેલા હોય છે, પછી છેડે ચપટી પૂંછડી આવેલી હોય છે, પછી માછલીના શરીર પર ભીંગડાઓ આવેલા હોય છે. આકૃતિ દોરીએ માછલીની. Thank you.
ઉપર નીચેનો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે મીનપક્ષ તરીકે ઓળખીએ છીએ। પછી અહીંયા શરીર ઉપર વિવિધ ફીંગડા આવેલા હોય છે નાના મોટા। પછી અહીંયા પણ એક મોટું આવું મીનપક્ષ જેવી રચના અહીંયા પણ આવેલી હોય છે। પછી અહીંયા મોઢા આગળ ઝાલર જેવી રચના આવેલી હોય છે જેને માછલીના ઝાલર તરીકે ઓળખવામાં આવે છે। આ માછલીની પૂંછડી તરીકે ઓળખાય છે। તો માછલીનો આકાર કેવો હોય છે? ધારા રેખીય હોળી આકારનો હોય છે અને માછલીની આંખ કહેવાય। અહીંયા પણ જે મીનપક્ષ આવેલું હોય છે એટલે માછલીને બે કરતા પણ વધુ મીનપક્ષો આવેલા હોય છે। પછી માછલી વિશે આગળ જોઈએ કે તે જળચર પ્રાણી તરીકે કેવા અનુકૂલનો ધરાવે છે। માછલી જળચર સજીવ તરીકે ધરાવતા અનુકૂલનો તેના વિશે પેલો પોઈન્ટ જોઈએ તો કે માછલીનો શરીરનો આકાર કેવો? ધારા રેખીય એટલે કે હોળી આકારનો હોય છે। એનો શરીરમાં વચ્ચેનો ભાગ પોળો ને છેડાનો અને આગળનો ભાગ કેવો હોય છે? સાંકડો। તો તેના શરીરના બંને છેડા સાંકડા અને વચ્ચેનો ભાગ પહોળો હોય છે। જેને લીધે તેનો આકાર કેવો થાય? તો કે તેનો આકાર ધારા રેખીય થાય છે। માછલીને તરવામાં સરળતા પડે શું કામે? તો કે હવામાં જ્યારે અવરોધ કાપવા માટે આપણે પ્લેનનું ઉદાહરણ લઈ તો તેનો આકાર પણ આગળથી સાંકડો હોય જેને લીધે હવામાં ગતિ કરવામાં હવાનો અવરોધ નથી નડતો। એવી જ રીતે માછલીને પાણીમાં ગતિ કરવા માટે ધારા રેખીય આકાર એટલે આગળથી આમ સાંકડો આકાર હોય જેને લીધે જેમ જેમ તે પાણીમાં આગળ વધે તેમ તેમ આજુબાજુનું પાણી આજુબાજુ એટલે આસપાસ ખસી જાય છે। એટલે માછલી જેમ જેમ આગળ વધે તેવી રીતે તેની આસપાસ આવેલું પાણી આજુબાજુ ખસી જાય છે। અહીંયા માછલી આગળની તરફ ગતિ કરે એટલે આ સાઈડ બંને બાજુ આવેલું પાણી આજુબાજુ આગળના ભાગ અને પાછળના ભાગમાં ખસી જાય છે। તો ધારા તેના ધારા રેખીય આકારને લીધે તેને સર્વ કરવામાં
સરળતા પડે છે. અને પાણીનો અવરોધ ઓછો નળે છે. ત્યાર પછીનો પોઈન્ટ તો કે માછલીના શરીર પર ભીંગડા આવેલા હોય છે, આ જે છે એને શું કહેવાય? તો કે ભીંગડા. તો માછલીના શરીર પર આવા ભીંગડા આવેલા હોય છે, તો આ ભીંગડાને લીધે માછલીનું પાણીથી તેના શરીરને રક્ષણ મળે છે. આપણે જ્યારે સતત એક દિવસ સુધી પાણીમાં રહીએ તો ચામડી ભીંગડાવાળી ન હોય, જેને લીધે પાણીમાં આપણને ઠંડી વાય છે. જ્યારે માછલીને સતત પાણીમાં જ આખું જીવન ગુજારવાનું હોય, જેને લીધે આ તેના શરીર પર આવેલા ભીંગડા પાણીથી રક્ષણ કરે છે, એટલે કે તેને પાણીમાં અનુકૂલન સાધવામાં મદદ કરે છે, એટલે કે ઠંડી તેને ઓછી લાગે માછલી. તો તેના શરીર પર ભીંગડા આવેલા હોય છે. તેનું પાણીથી રક્ષણ કરે છે. એટલે એક જાતનું અવાહક ફળ તરીકે ભીંગડા એનું રક્ષણ કરે. જેવી રીતે પ્લાસ્ટિક રેનકોટ આપણે ચોમાસામાં પહેરીએ તો આપણને વરસાદ લાગતો નથી, પાણીથી આપણું રક્ષણ કરે. એવી જ રીતે ભીંગડા રેનકોટની જેમ જ માછલીના શરીરનું રક્ષણ કરે અને પાણીને પાણીની ઠંડીથી માછલીનું શરીરનું રક્ષણ કરે છે. ત્યારબાદ માછલી શ્વસન માટે આપણે હવામાં રહેલો ઓક્સિજન ગ્રહણ કરી માછલી પાણીમાં રહેલા ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે. તો કે માછલી પાણીમાં રહેલા ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. તો આપણે જ્યારે હવામાં રહેલો ઓક્સિજન નો કે હવામાં રહેલી વાયુનો આપણે શ્વસનમાં ઉપયોગ કરે તે પાણીમાં રહેલા ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. શ્વસન માટે તે આ ઝાલર છે, ઝાલરની મદદથી આપણે નાક આવેલું હોય છે માછલીને, આ ઝાલર આવેલું હોય છે, ઝાલરની મદદથી તે ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. પછી માછલીને દિશા બદલાવવા અને પાણીમાં સંતુલન જાળવવા માટે પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ કરે છે. આપણે આ ઉદાહરણ આના આગલા ચેપ્ટરમાં પણ જોયું હતું કે માછલીને પાણીમાં સંતુલન જાળવવા અને દિશા બદલાવવા
પોતાના મીનપક્ષ અને પૂંછડીનો ઉપયોગ કરે છે. તો આપણે આની પહેલા રણમાં રહેતા એક સજીવ એટલે કે ઊંટનું રણમાં કેવી રીતે અનુકૂલન સાધે છે, કેવી રીતે એના શરીરના અંગો તેને રણમાં રહેવા માટે મદદરૂપ થાય છે તે જોયું હતું. ત્યારબાદ આપણે પાણીમાં રહેતા એક સજીવ એટલે કે માછલીનું પાણીમાં કેવી રીતે અનુકૂલન સધાય એટલે કે પાણીમાં રહેવા માટે તેના શરીરના અંગો કેવી રીતે તેને ઉપયોગી બને તેના વિશે માહિતી જોઈ. તો પહેલેથી જોઈએ તો તેના શરીરનો આકાર બંને છેડે સાંકડો અને વચ્ચેનો ભાગ આ પહોળો આવેલો હોય છે, જેને લીધે માછલીનો આકાર કેવો હોય, ધારા રેખીય. આ ધારા રેખીય આકારને લીધે માછલીને તરવામાં સરળતા પડે છે અને આજુબાજુનો પાણીનો અવરોધ ઓછો નડે છે. ત્યારબાદ આપણે માછલીના શરીર પર ભીંગડા આવેલા હોય છે, આ ભીંગડા એ કેવી જાતનું કામ કરે તો કે આપણે ચોમાસામાં જેવી રીતે રેનકોટ પહેરી અને શરીરને રેનકોટ દ્વારા વરસાદના પાણીથી રક્ષણ મળે છે, એવી જ રીતે માછલીને ભીંગડા હોય છે શરીરમાં તે રેનકોટ જેવું જ કાર્ય કરે. દરિયામાં રહેલા પાણીથી આ ભીંગડા માછલીના શરીરનું કેવું રક્ષણ કરે છે. પછી આપણે શ્વસન તરીકે હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી માછલી શ્વસનમાં ઓગળેલા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે. પછી પાણીમાં સંતુલન જાળવવા એટલે જ્યારે ભૂકંપ આવે, સુનામી આવે અથવા કોઈ પણ હલચલ થાય પાણીમાં જ્યારે ત્યારે એને પાણીમાં સંતુલન જાળવવા માટે તેનો ઉપયોગ કરે તો કે પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ પાણીમાં સંતુલન જાળવવા માટે, પોતાનું બેલેન્સ જાળવવા માટે તે ઉપયોગ કરે છે અને દિશા બદલવા માટે સામે કોઈ પણ ખડક અથવા અન્ય કોઈ અવરોધ આવ્યો પાણીમાં તરતી વખતે ત્યારે એની દિશા બદલવા માટે તે તેની પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આ બીજો કે માછલીને જળચર સજીવ તરીકે કેવા કેવા અનુકૂલનો ધરાવે છે તેની નોંધ પોતાની ફેરબુકમાં કરી લો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. આજે આપણે રણમાં રહેતા એક પ્રાણીના એટલે કે ઊંટનું રણ પ્રદેશમાં અનુકૂલન અને માછલીનું પાણીમાં અનુકૂલન વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભૂનિવાસ, નિવાસસ્થાન એટલે શું તે તો જોઈ ચૂક્યા છીએ, અનુકૂલન એટલે શું, પછી નિવાસસ્થાનના પ્રકારો એટલે કે ભૂમિય નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાનનું વિસ્તારથી અભ્યાસ કરીશું. આજે આપણે અહીં સુધી રાખીશું. જય હિન્દ, જય ભારત.